ચાલો તો હવે પ્રશ્ન નંબર 15 પરથી શરૂ કરીએ છીએ. ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજી ચેપ્ટર નંબર 7, અરે ચેપ્ટર નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રેડી? ચાલો, એમાં પ્રશ્ન નંબર 15 કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કઈ રીતે થાય છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે. તો તે નિપજનું નિર્માણ કઈ રીતે થાય છે? કઈ રીતે નિપજ બને છે? ચલો તો જોઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ એ પ્રક્રિયકમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધ તૂટે છે, એ બંધ છૂટા પડે છે, પછી જુદા જુદા પરમાણુ વચ્ચે ફરીથી નવા બંધ બને છે અને આવી રીતે નિપજનું નિર્માણ થાય છે. તો એ વસ્તુ આપણે વ્હાઇટ બોર્ડ પર વધારે સરળતાથી સમજી શકીએ છીએ. જો હું તમને અહીંયા એક સમીકરણ લખું છું, ધારો, રેડી, એક સમીકરણ હું અહીંયા લખું છું કે ભાઈ ઝેડ એન સિંગ પ્લસ H2SO4, તો આ તો બે પ્રક્રિયકો છે જેના વચ્ચે પ્રક્રિયા થાય છે, તો એમાંથી નિપજ કઈ રીતે બને છે? તો જો આ છે ઝેડ એન, કોણ છે? ઝેડ એન. H2SO4, H2SO4 ના બે ભાગ થાય, ના બંધ તૂટે, 2H પ્લસ અને SO4 માઇનસ 2. ગઈકાલે આપણે ભણેલા ને? હા. ચલો તો હવે H2SO4 નો બંધ તૂટી ગયો, એમાં ઝેડએન છે SO4 સાથે જોડાય, એટલે શું બની જાય? ZnSO4 પ્લસ 2H પ્લસ અલગ થઈ જાય, એટલે શું બની જાય? H2. આવી રીતે પ્રક્રિયકો વચ્ચે જે બંધ રહેલા છે એ બંધ તૂટી જાય છે, પરમાણુ છૂટા પડે છે અને પછી ફરીથી નવા બંધ બને છે. ફરીથી શું બને છે? નવા બંધ બને છે. તો ફરીથી જે આ નવા બંધ બને છે એને શું કહેવાય? નિપજ કહેવાય છે. શું કહેવાય છે? નિપજ કહેવાય છે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજનું નિર્માણ થાય છે. આવી રીતે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી કોણ નિર્માણ થાય છે? નિપજનું નિર્માણ થાય છે. પ્રશ્ન નંબર 16, પ્રયોગ. પ્રશ્ન નંબર 16 છે, કોણ છે? પ્રયોગ છે. ચલો તો પ્રયોગ આપણે ચલાવીએ. હવે સમજો, પ્રયોગ જે છે એ આપણે આખું વ્હાઇટ બોર્ડ ઉપર ભણાવીએ છીએ. તો પ્રયોગ ભણાવતા પહેલા આપણે શું લખવાનું? સૌથી પહેલા હેતુ. હેતુ લખવાનું. હેતુ શું છે? સાંભળો, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજો. કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજો. તો આ હેતુ માટે આપણે સાધનો જોશે પ્રયોગ માટે. હા, તો સાધનોની અંદર આપણે લેવાનું એક જ સાધન આવશે. શું આવશે? બીકર. બીકર. અને આ પ્રયોગ કરવા માટે આપણે પદાર્થો જોશે. તો બે પદાર્થ આવશે, એક તો પાણી અને બીજો કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર તમને ખબર છે ને, CaO, અને જેનું સામાન્ય નામ શું છે? કળીચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડનું સામાન્ય નામ શું છે? કળીચૂનો. આ બધું એક એક માર્ક્સની અંદર તમને પૂછાય છે. ચલો એના પછી આપણે દોરવાની છે આકૃતિ. ચલો
तो आकृति दोरी आपणे, तो बहु सरल आकृति छे। हम पहला हाथ दोरी दो, सारो एवो कॉमन हाथ दोरी दीए आपणे। બાજુમાં બીકર રાખવાનું, ચલો દોરાને વ્યવસ્થિત, તો આવી વ્યવસ્થિત તમારે દોરવાની પાછી, અને તમારે પેન્સિલ રબર ફૂલપટ્ટી સંચો વગેરેનો ઉપયોગ કરવાનો। હવે આ બીકર છે, એમાં આપણે નાખ્યું છે પાણી, પાણી પાણીની અંદર નાખ્યું છે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ। કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર શું છે? CaO ઝીરો। હું ઝીરો હે, CA એટલે કેલ્શિયમ અને O એટલે ઓક્સિજન, હું ઝીરો। અને કેલ્શિયમ ઓક્સાઇડ નું સામાન્ય નામ શું છે? કળીચૂનો। ચલો હવે આપણે શું લખવાની પદ્ધતિ લખવાની, હું જરા તમારું નાનું કરી દઉં છું, દેખાય છે ને બધાને એટલું નાનું? પદ્ધતિ, પદ્ધતિ એમાં નંબર એક, પહેલી પદ્ધતિ એક, બીકરમાં થોડો કેલ્શિયમ ઓક્સાઇડ લો, એક બીકરમાં શું લેવાનું? થોડો કેલ્શિયમ। ચાલો પછી આગળ, તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો, પાણી ઉમેરો। પછી ત્રીજું, પાણી ઉમેરતા થતો ફેરફાર અવલોકનમાં નોંધો। તમે પાણી ઉમેરો છો એટલે એમાં કંઈક ને કંઈક ફેરફાર તો થવાનો છે, તો શું ફેરફાર થાય છે એનું તમે અવલોકન કરો। પછી ચોથું, હવે બીકરને સ્પર્શ કરો, જે સ્પર્શ કરવાનો એવું એટલે આપણે હાથ દોરો, પડી ખબર, અડવાનું કીધું, સ્પર્શ કરો, સ્પર્શ કરો અને તાપમાનમાં થતો ફેરફાર નોંધો, તાપમાનમાં જે ફેરફાર થાય છે તે નોંધો। ચલો તો હવે આપણે અહીંયા અવલોકન લખશું, બાજુના પેજ ઉપર જઈએ, અવલોકન। તો અવલોકન નંબર એક, પહેલો અવલોકન, અવલોકન નંબર એક કે કેલ્શિયમ ઓક્સાઇડની બીકરની અંદર શું હતો? કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી
સાથેની જરા બાજુ નહીં લખાય, પાણી સાથેની પ્રક્રિયાને ચૂનાનું ફૂટવું કહે છે. ચૂનાનું ફૂટવું, ચૂનો ફૂટી જવું, કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે જે પ્રક્રિયા થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આ બંને વચ્ચે પ્લસ જે પ્રક્રિયા થઈ, આ પ્રક્રિયાને શું કહેવાય? ચૂનાનું ફૂટવું, ચૂનો ફૂટી ગયો એમ કહેવાય આ પ્રક્રિયાને. એના પછી નંબર બે કે ભાઈ કળીચૂનો, કળીચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, રેડી ને? હા કે ના? કે ભાઈ કળીચૂનો અને પાણી, કળીચૂનો અને પાણી સાથે પ્રક્રિયા થતા તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. કળીચૂનો અને પાણીની સાથે પ્રક્રિયા થાય, બે સાથે પ્રક્રિયા થાય એટલે શું ઉત્પન્ન થાય? ઉષ્મા, ગરમી ઉત્પન્ન થાય. અને ગરમી ઉત્પન્ન થાય છે ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરાય? બોલો જોઈએ, જવાબ આપો જોઈએ. પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો ઉષ્મા, ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન થાય છે તો કઈ રીતે ચેક કરીને કહેવાય? નંબર ત્રીજો અવલોકન, બીકરને સ્પર્શ કરતા ગરમ લાગે છે. તમે બીકરને સ્પર્શ કરો એટલે બીકર કેવું લાગે? ગરમ લાગે છે. હવે અહીંયા લખવાનું આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ. તો આ પ્રક્રિયામાં આપણે પહેલાં કોને લીધો? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO જે સોલિડ છે. પછી એની પ્રક્રિયા કોની સાથે થઈ? H2O લિક્વિડ એટલે કોણ છે? પાણી. બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે શું બને છે? CaOH2 જલીય દ્રાવણ છે એટલે કૌંસમાં એક્યુ, જેને શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના કેટલા નામ છે તમને ખબર છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય, એને ચૂનાનું નિતર્યું પાણી પણ કહેવાય, એને લાઈમ વોટર પણ કહેવાય, અને એને ફોડેલો ચૂનો પણ કહેવાય. શું કહેવાય? અને આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય? ઉષ્મા, ઉષ્મા એટલે શું ઉત્પન્ન થાય? ગરમી ઉત્પન્ન થાય. હવે આ પ્રયોગનો નિર્ણય, આ પ્રયોગનો હવે નિર્ણય તો લખવાનો. નિર્ણયની અંદર નંબર એક, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થતા ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. શું કીધું? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, અને જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને તો તેને કયા નામ ઓળખવામાં આવે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. બીજો નિર્ણય છે, બીજો નિર્ણય શું? બીજો નિર્ણય કે આ પ્રક્રિયામાં બે પદાર્થો એકબીજા સાથે સંયોજાય છે. આ પ્રક્રિયામાં
બે પદાર્થો એકબીજા સાથે સંયોજાય છે અને નવો પદાર્થ બનાવે છે. હા કે ના? આ જો બે પદાર્થ ભેગા થયા અને એમાંથી એક જ નવો પદાર્થ બન્યો ને, તો તેથી તેને સંયોગીકરણ પ્રક્રિયા પણ કહે છે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર છે કે બે પદાર્થો ભેગા થઈને એક નવો પદાર્થ બનતો હોય તેને કયા નામથી ઓળખવામાં આવે? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. આ તમારો આખો પ્રયોગ અહીંયા પૂરો થઈ ગયો. આવી રીતે એક્ઝામમાં લખવાનો આખો 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો પ્રયોગ પૂછાય. આવડશે બધાને? નાક ન કપાવતા ત્યાં જેમ પરીક્ષામાં, હોને? કારણ કે આટલું વ્યવસ્થિત સચોટ તમને સીધું થાળી પીરસી જ દીધું છે. ખાલી પોળીઓ બનાવીને તમારે ખાવાનો છે. હવે તમે જો તમારે હાથે ખાઈ ન શકો તો આમાં કોઈ કાંઈ કરી શકે? જવાબ જ નહીં બોલો. ચાલો એના પછી આગળ પ્રશ્ન નંબર 17. સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. કોની પ્રક્રિયા? સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાની છે. ધ્યાન આપો, સંયોગીકરણની પ્રક્રિયા આપણે ભણ્યા ને પ્રયોગની અંદર, નિર્ણયમાં સંયોગીકરણ કોને કહેવાય, તો એ હવે છે ને ઉદાહરણ આપીને સમજાવવાની છે. તો જો એની વ્યાખ્યા આપો, સમજો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ લિપજ બને તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને એક જ નિપજ બને. કેટલી નિપજ બને? એક જ નિપજ બને તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? કે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય અને એક જ નિપજ બનાવે તેને રાસાયણિક પ્રક્રિયા કયા નામથી ઓળખવામાં આવે? સંયોગીકરણ પ્રક્રિયા. કે ભાઈ એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આ કેટલા પ્રક્રિયકો ભેગા થયા? કેટલા પ્રક્રિયકો ભેગા થયા? ચાર ભેગા થયા તો એક જ નિપજ બનાવે, એ બી સી ડી. આ કેટલી નિપજ છે? એક. પડી ખબર? અને સંયોગીકરણ પ્રક્રિયા, સંયોગીકરણનો અર્થ શું થાય ખબર? સંયોગ એટલે ભેગું થવું, બધાને ભેગા કરીને એક બનાવી, એને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. બધાને ભેગા કરીને એક બનાવી દે એને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. ચાલો તો સંયોગીકરણની પ્રક્રિયાના આપણે ઉદાહરણ જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ નંબર 1, પહેલું ઉદાહરણ જે હમણાં જ ભણ્યા અને આગળનો પ્રશ્ન પ્રયોગ ભણ્યા એ જ તેઓનું ઉદાહરણ છે. કે ભાઈ સીએઓ, શું નામ છે સીએઓનું? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ.
હાઇડ્રોક્સાઇડ અને બીજું નામ શું હતું? ચૂનાનું મિતરિયું. મિતરિયું પાણી. અને ત્રીજું નામ શું હતું? લાઈમ વોટર. લાઈમ વોટર. વોટર નામ શું હતું? પડેલો પડેલો ચૂનો. ચાર નામ થયા. ચાર નામ થયા. બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય આખો. કેલ્શિયમ અહીંયા સૂત્ર લખે તમને એક્ઝામની અંદર, આ બેઠું સૂત્ર આપે એમ કે આના નામ જણાવો. ચાર નામ લખવાના, બે માર્ક્સનો આખો પ્રશ્ન થઈ ગયો. અને પ્લસ ઉષ્મા. આ તમારું પહેલું ઉદાહરણ પૂરું થઈ ગયું. ઉદાહરણ નંબર બે, કે કોલસાનું દહન. કોનું દહન? દહન એટલે સળગ. દહન એટલે શું થાય બેટા? સળગ. તો જો કોલસાને સળગાવે, કોલસો એટલે કાર્બન, કાર્બનની સંજ્ઞા સી. અને કોલસો કઈ અવસ્થામાં? ઘન એટલે એસ. રેડી? એટલે દહન, દહન એટલે સળગે. કોની હાજરીમાં સળગે? ઓક્સિજન. તો ઓક્સિજન વાયુ છે. જી. સળગે એટલે શું ઉત્પન્ન કરે? CO2. નું નામ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. અને પ્લસ સાથે શું ઉત્પન્ન કરે? ઉષ્મા. ઉષ્મા. પછી હજી એમાં જ થયો, નવું ઉદાહરણ નથી, એમાં જ થયો. પાણીનું નિર્માણ, આ બધી કઈ પ્રક્રિયા ભણવી છે તમને ખબર છે? કઈ પ્રક્રિયા ભણવી છે? સંયોગીકરણની પ્રક્રિયા. એનો ભૂલી જતા પાછું ભણવી શીખી. પાણીનું નિર્માણ કેમ થાય ખબર છે? પાણી કેમ બને? હાઇડ્રોજન અને ઓક્સિજન નો ભેગા. H2 હાઇડ્રોજન વાયુ પ્લસ O2 ઓક્સિજન વાયુ. તો પ્રક્રિયા થઈને H2O સંતુલિત કરી દેવાનું. અસંતુલિત થઈ તો આ પણ એક પ્રકારની શું છે? સંયોગીકરણની પ્રક્રિયા. ચલો હવે એના પછી નંબર 3, ત્રીજું ઉદાહરણ અહીંયા સાઈડમાં લખું, કારણ કે થોડુંક મોટું છે એટલે આ પેજમાં જોશે. આપણે સમજો આખી વાત. ઘરની દિવાલ ધોળવા માટે, ધોળવા એટલે ઘરની દિવાલ પર રંગ કરવા માટે ચૂનાનું મિતરિયું પાણી પાણી વપરાય છે. અને નીચેની આ પ્રક્રિયા દ્વારા બને. કઈ રીતે ચૂનાનું નિતર્યું પાણી બને? કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે ને? અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ રીતે શું બને છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ચૂનાનું નિતર્યું પાણી કહેવામાં આવે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને શું કહેવાય? ચૂનાનું નિતર્યું પાણી. પછી આ ચૂનાના નિતર્યા પાણીને, ઘરની દિવાલ પર ધોળવામાં આવે છે. ધોળવામાં આવે છે એટલે ખબર પડી ગઈ ને? ધોળવામાં આવે છે એટલે રંગ કરવામાં. ત્યારે શું થાય છે? ત્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે તે ધીમી પ્રક્રિયા કરે છે. કેવી પ્રક્રિયા કરે? આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે દિવાલ પર લગાડી દઈએ ને, પછી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ હવાના કાર્બન ડાયોક્સાઇડ સાથે કેવી પ્રક્રિયા કરે? ધીમી પ્રક્રિયા કરે.
અને ધીમી પ્રક્રિયા કરે છે અને દિવાલ પર CaCO3 નું પાતળું સ્તર બનાવે છે. કોનું પાતળું સ્તર બનાવી દે દિવાલ ઉપર? CaCO. આનું નામ લઈ શું શું આગળ કહી શકતે તમને? CaCO3 નું પાતળું સ્તર બનાવી દે છે અને આમ દિવાલને ધોળિયા પછી, ધોળિયા પછી એટલે રંગ કર્યા પછી 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ રંગનું CaCO3 નું, કોનું? CaCO3 નું નિર્માણ થાય છે, જેથી દિવાલ ઉપર શું આવે છે? ચમક આવે છે. હવે કઈ રીતે ચમક આવે છે સમીકરણથી જોશું કે ચલો મેં કેલ્શિયમ ઓક્સાઇડ લીધો અહીંયા સૌથી પહેલાં ઉપર સમીકરણમાં જોયું, એને મેં પાણી મોગળ નાખ્યો એટલે મને હું બની ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, રેડી CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એને હું દિવાલ ઉપર લગાડું. ક્યાં લગાડું? દિવાલ ઉપર. એટલે દિવાલ ઉપર લાગે એટલે શું કરે? વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરે એટલે શું બનાવે? CaCO3, જેનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. આ બધા સૂત્રના નામ યાદ રાખવું, કેલ્શિયમ કાર્બોનેટ અને પ્લસ શું ઉત્પન્ન થશે? પાણી. પાણીનો ભેજ લાગે. શું લાગે? ભેજ લાગે દિવાલ પર. એટલે છે ને દિવાલ એકદમ ઠંડી થઈ જાય, ભેજ લાગે. એટલે તે ઉનાળાની અંદર બહુ ગરમી પડતી હોય તો આપણે અગાશીની અંદર ચૂનો પાથર થાય, ખબર ને, પલાળેલો ચૂનો, એ જે ભેજ આપે, ભેજ એટલે ઠંડક આપે. ચલો, તો આ હતું સંયોગીકરણની પ્રક્રિયા અને તેના ઉદાહરણો. ખ્યાલ આવી ગયો બધાને? મગજમાં બેસે છે ને બધાને? ચલો, તો આ તમારો હતો પ્રશ્ન નંબર 17. કયો પ્રશ્ન હતો? 17. હવે એના પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 18. ચલો, તો પ્રશ્ન નંબર 18 સંયોગીકરણ પ્રક્રિયાના પ્રકાર જણાવો. તમે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ લીધી, તેના ઉદાહરણ જોઈ લીધા, હવે એને શું જણાવવાના છે? પ્રકાર જણાવવાના છે. તો સંયોગીકરણ પ્રક્રિયાના પ્રકાર આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જ ભણીશું. ચલો, તો સંયોગીકરણ પ્રક્રિયાના કુલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સંયોગીકરણ પ્રક્રિયાના કુલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર 2 તત્વ વચ્ચે સંયોગીકરણ. તત્વ એક્સ્ટ્રા કોઈ નહીં, 2 તત્વ વચ્ચે સંયોગીકરણ, 2 સિંગલ તત્વ વચ્ચે સંયોગીકરણ. કે આ 2 તત્વો વચ્ચે સંયોગીકરણ કઈ રીતે થાય? તો કે આ પ્રક્રિયાની અંદર 2 તત્વ યોગ્ય પરિસ્થિતિઓમાં જોડાય. જોડાય એટલે શું થાય?
સંયોગીકરણ થાય અને જોડાઈને કેટલા સંયોજન બનાવે, એક સંયોજન બનાવે. કેટલા સંયોજન બનાવે? એક સંયોજન બનાવે. તો તમે સંયોગીકરણ પ્રક્રિયા થાય છે. આનું ઉદાહરણ લઈએ. આનું ઉદાહરણની અંદર કે ભાઈ કાર્બન અને ઓક્સિજન વડે દહન પામે, કાર્બન ઓક્સિજન વડે દહન પામે એટલે કોલસાનો સળગવો, અમે લાસ્ટ પ્રશ્ન ભણેલા હતા ને તે. સી સી એટલે કોણ? કાર્બન. કારણ કે કાર્બન કોલસામાં આવેલો હોય, જે ઘન હોય, એ સળગે દહન પામે એટલે કોની હાજરીમાં સળગે? ઓક્સિજનની હાજરીમાં સળગે. એટલે ઓક્સિજનની હાજરીમાં સળગે એટલે શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, અને સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. તો આ બે તત્વો છે, કાર્બન અને ઓક્સિજન બે કોણ છે? તત્વો. બે તત્વો એકબીજા સાથે સંયોજન, એક નવું સંયોજન બનાવે. એવી રીતે બીજું સમીકરણ પણ છે આપણી પાસે કે એફી. એફી એટલે આયન, આયન એટલે લોખંડ, જે ઘન હોય અને એની સલ્ફર સાથે પ્રક્રિયા કરે. સલ્ફર પણ સોલિડ, ઘન હોય, એ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું બનાવે? આયન સલ્ફાઇડ. આયન સલ્ફાઇડ પણ ઘન હોય, આયન સલ્ફાઇડ. આયન સલ્ફાઇડ પણ કેવું હોય છે? ઘન હોય છે. આયન સલ્ફાઇડ પણ કેવું હોય છે? ઘન હોય છે. નંબર બે, તત્વ અને સંયોજન વચ્ચે સંયોગીકરણ. તત્વ બીજો પ્રકાર, તત્વ અને સંયોજન વચ્ચે સંયોગીકરણ. તો તત્વ અને સંયોજન વચ્ચેનું જે આ સંયોગીકરણ છે એ કેવું છે? તો જોઈએ કે તત્વ અને સંયોજન વચ્ચે સમયમાં એમાં એક તત્વ હોય છે અને બીજું સંયોજન હોય છે. એ કોણ હોય છે? તત્વ. બીજું કોણ હોય છે? સંયોજન છે. તો એ તત્વ અને બીજું સંયોજન જોડાય, જોડાય એટલે સંયોગીકરણ થાય અને એક સંયોજન બનાવે, એક નવું સંયોજન બનાવે, નવું જ સંયોજન બનાવે. તો એનું એક ઉદાહરણ છે કે ભાઈ, ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ CO વાયુ હોય, શું લખવાનું આનું નામ? કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન મોનોક્સાઇડ જે છે એ વાતાવરણમાં ઓક્સિજન સાથે સંયોજે. તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ સંયોજન છે. કોણ છે? સંયોજન. અને ઓક્સિજન ઓટું છે એ કોણ છે? તત્વ છે. તો કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન બંને એકબીજા સાથે ભેગા થાય એટલે શું બનાવી દે? નવું સંયોજન. CO2 વાયુ છે એટલે એને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. તો આ બીજું થયું સમીકરણ. સંતુલિત કરો તો અહીંયા ઓક્સિજન બે છે ને ઓક્સિજન બે છે, ત્રણ છે ટોટલ. એટલે આગળ આપણે બે લખી નાખીએ. ઓક્સિજન બે દુ ચાર થઈ ગયા, અહીંયા પણ ઓક્સિજન બે દુ ચાર અને કાર્બન બે, આ સમીકરણ સંતુલિત થઈ ગયું. આવું મારી પાસે બીજું સમીકરણ પણ છે કે SO2 આ વાયુ છે, એનું નામ છે સલ્ફર ડાયોક્સાઇડ. એ સલ્ફર ડાયોક્સાઇડ ઓટું એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા કરતી વખતે આ બંનેને શું કરવાના? ગરમ કરવાના. શું કરવાના? ગરમ. તો SO3 મળે. SO3 પણ વાયુ જ છે, જેનું નામ શું છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. શું નામ છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. રેડી? હવે આ સમીકરણ તમારે સંતુલિત કરવું હોય તો બે લખો સલ્ફરને આગળ, નહીં આ બે લખો એટલે ઓક્સિજન બે દુ ચાર ને બે છ ને ઓક્સિજન ત્રણ દુ છ, સલ્ફર બે ને સલ્ફર બે, સમીકરણ સંતુલિત. તો આવી રીતે તત્વ અને સંયોજન વચ્ચે સંયોગીકરણ થાય, બીજો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર, બે સંયોજન
વચ્ચે સંયોગી કરો. કોની વચ્ચે? બે સંયોજન વચ્ચે સંયોગી કરો. બે સંયોજન વચ્ચે સંયોગીકરણ કઈ રીતે થાય છે? તો એમાં તો શું હોય કે ભાઈ, એમાં બે સંયોજન, આપણે કેમ બે તત્વો વચ્ચે હતું એમ, અહીંયા બે સંયોજન યોગ્ય પરિસ્થિતિમાં જોડાઈને એક નવું સંયોજન બનાવે. બે સંયોજન એકબીજા સાથે યોગ્ય પરિસ્થિતિમાં જોડાય અને નવું સંયોજન બનાવે. તો ચલો એવું લખીએ છે, નવું સંયોજન કઈ રીતે બને. ઉદાહરણ લખીએ, પહેલું કે ભાઈ NH3 વાયુ છે અને એનું નામ છે એમોનિયા. શું નામ છે? એમોનિયા. તેની પ્રક્રિયા થાય HCl વાયુ સાથે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ પણ છે એ અલગ, અને HCl વાયુ પણ છે અલગ. તો HCl ને કયો વાયુ કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ. સોરી, એક મિનિટ ભૂલ થઈ ગઈ. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ નથી, અહીંયા HCl એસિડ જ લીધેલું છે. રેડી એક ક્યુ, એટલે કે હાઇડ્રો ક્લોરિક એસિડ. આ બંને સંયોજન જ છે. એને નીચે પ્રક્રિયા થાય એટલે શું બને? NH4Cl. એ પણ જલીય દ્રાવણ જ છે. લઈ ગયો NH4Cl નું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. શું નામ છે? એમોનિયમ ક્લોરાઇડ. આ પહેલું સમીકરણ થયું. હવે બીજું એનું એક સમીકરણ લખીએ. CaO, અને તો ઓળખો છો ને CaO? કોણ? CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ. તેની પ્રક્રિયા CO2, CO2 વાયુ સાથે થાય. CO2 વાયુ એટલે કોણ? કાર્બન ડાયોક્સાઇડ સાથે થાય. તો શું બને? CaCO3. CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ. ક્લિયર? તો આ બે સંયોજન વચ્ચે પ્રક્રિયા થાય અને નવું સંયોજન બને, તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. બેઠું મગજમાં? હા કે ના? તો બધું ઉપરથી જાય છે બધું. ચાલો એના પછી હવે હજી આપણે આગળ ચાલીએ. આગળ તો ચાલતા જ રહેવું પડશે ને જિંદગીની અંદર. હે, પૂછી નાખીએ આપણે. જે ધ્યાન નથી દેતા, ભણતા નથી, એ લોકોને બહુ નુકસાન થશે. આ એક મગજમાં બેસાડી લેજો વાત. બહુ એટલે બહુ નુકસાન પડશે. પછી જ્યારે ટ્યુશન, હવે જો મહિનાની અંદર જ તે સ્કૂલ ટ્યુશન શરૂ થઈ જવાના છે, એટલે આપણે જ્યાં પહોંચ્યાશું ત્યાંથી જ ભણાવશું ન્યાયથી ટ્યુશનમાં. રેડી? સ્કૂલમાં એ રીતે જ હોય. પછી આગળનું તમને નહીં આવડે પછી હું તમારી રિમાન્ડ લઈશ, કારણ કે ભણ્યા સરખું હોય નહીં. અમુક ભણે છે છોકરા છોકરીઓ, છે એવા જે ભણે છે બહુ સારી રીતે, પણ અમુક જ છે, બાકીના નથી. એનું શું કરશું? જોશું. હે, ચાલો 19મો પ્રશ્ન. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે તો એનો અર્થ જે વ્યાખ્યા આપેલી છે, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય, તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ તો બનતી જ હોય,
પણ એ નિપજની સાથે શું ઉત્પન્ન થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, તો મગજમાં બેસી ગયું ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે તો પ્રક્રિયા થાય જ, પણ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બને, પણ નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ચલો, હવે ધ્યાન આપો, હવે એના ઉદાહરણ ભણવાના છે. આપણે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીશું. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા ખબર પડી ગઈ ને, કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ બને, પણ નિપજની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. હવે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ, તો પહેલું ઉદાહરણ ઉદાહરણ નંબર 1, કુદરતી વાયુનું દહન. દહન એટલે સળગવું, પણ કોણ સળગે છે? કુદરતી વાયુ. તો તમે એમ કહેશો, સર કુદરતી વાયુ કોને કહેવાય? CH4, જેનું નામ છે મિથેન, તેને કુદરતી વાયુ પણ કહેવાય. એટલે યાદ રાખજો, એક્ઝામમાં પૂછે કુદરતી વાયુનું સૂત્ર ખાલી જગ્યા છે તો લખવાનું CH4. એનું દહન થાય, તો મેં તમને આગળ સમજાવ્યું કે કોઈ પણ વસ્તુનું દહન થાય તો તેની કોની સાથે પ્રક્રિયા થાય? ઓક્સિજન સાથે. એટલે એમાંથી શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ, કાર્બન પ્લસ શું ઉત્પન્ન થાય? પાણીની વરાળ. શું ઉત્પન્ન થાય? પાણીની વરાળ. અને સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. ચાલો, ઉષ્મા. તો આ સમીકરણ સંતુલિત કરીએ, એક ઓક્સિજન કેટલા છે? 2 ને 3, આ બાજુ 2 છે, તો આ બાજુ 2 લખી નાખો, ઓક્સિજન 2 2 4 થઈ ગયા. અહીંયા પણ 2 લખી નાખો એટલે ઓક્સિજન 2 ને 2 4 થઈ ગયા. હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 2 2 4 થઈ ગયા. કાર્બન 1, કાર્બન 1. આ પહેલું. એના પછી નંબર 2, બીજું ઉદાહરણ, કોલસાનું દહન. જે તો હમણાં જ ભણ્યા હતા ને આપણે, કોલસાનું દહન, જો આમાં એકના એક રિપીટ થતા હોય છે, પણ મોઢે કરવું મહત્ત્વનું છે. સી એટલે કાર્બન, કોલસો ખબર છે ને, દહન થાય એટલે ઓક્સિજનની હાજરીમાં દહન થાય, એટલે શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ. અને સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. નંબર 3 તમને ખબર છે ને, પાછું હું ભણવી છીએ આપણે, શું ભણવી છીએ? હે, ઉદાહરણ ભણીએ છીએ. ત્રીજું, વનસ્પતિ જન્ય દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વનસ્પતિજન્ય દ્રવ્યનો મતલબ શું? વનસ્પતિના જે જુદા જુદા ભાગ હોય, વનસ્પતિના મૂળ છે, લાકડા છે, પણ છે, પુષ્પ છે, ફળ છે, આ બધાને ભેગા કરીને ખાડામાં નાખી દો એટલે ધીમે ધીમે શું બને? એનું ખાતર બને. શું બને? ખાતર. અને ખાતર બને ને ત્યારે એમાંથી ગરમી ઉત્પન્ન થાય. ખાતરમાંથી શું ઉત્પન્ન થાય? ગરમી. તો એને કયા નામે ઓળખવામાં આવે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પછી ચોથું ઉદાહરણ એ છે જ તે, પણ એ થોડુંક મોટું છે એટલે લખવાનું છે, આવી રીતે સમજાવવાનું નથી, વાંચવાનું ઉદાહરણ છે આખું, એટલે આપણી PDF ઉપર જઈએ છીએ પાછું.
चौथो उदाहरण के भाई जो आ नंबर चार है बोल श्वसन ए उष्मा क्षेपक प्रक्रिया है। श्वसन एटले श्वासोश्वास की क्रिया, ए उष्मा क्षेपक प्रक्रिया है। तमने बधाने खबर छे के श्वासोश्वास करो, नाक पासे आंगळी राखो अने हवा बहार निकले तो बरफ जेवी ठंडी ठंडी होय ए ना तो केवी होय? गरम। बहु जोर थी हवा न काटता न तर नाक वायु साथे शेडा निकली जशे। ચાલ આગળ, પછી એ પણ ખબર છે કે જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે, તમારે જીવવું હોય, મારે જીવવું હોય, તો જીવન જીવવા માટે આપણને શેની જરૂર પડે? ઊર્જાની। આ ઊર્જા આપણે ક્યાંથી લાવીએ છીએ? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ સવાર બપોર સાંજ, અમુક ખાતા હોય, અમુક ઝાપટતા હોય, અમુક ખોર બોલાવી દેતા હોય, તો આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને ઊર્જા મળે। ખોરાક આપણા પેટમાં જાય એટલે ખોરાકનું પાચન થાય, એટલે ખોરાક સરળ પદાર્થ બની જાય, સરળ પદાર્થમાં વિભાજિત થઈ જાય। કારણ કે જેવું શાક રોટલી ખાય તો પેટમાં એવા ને એવા શાક રોટલી રહે નહીં, બધું એ રસ બની જાય, પ્રવાહી બની જાય। આપણે ખોરાકમાં ઘણી બધી વસ્તુ ખાઈ, એમાંથી ભાત, દાળ ભાતવાળા ભાત, બટાટા, બ્રેડ, આવું બધું જે ખાય ને એમાં ગ્લુકોઝ સૌથી વધુ હોય। ગ્લુકોઝ એટલે કાર્બોદિત, એમાં કાર્બોદિત સૌથી વધુ હોય, એટલે એ બધું જ્યારે આપણા પેટમાં જાય ને ત્યારે એમાંથી કાર્બોદિત પદાર્થનું વિઘટન થાય, એટલે એમાંથી ગ્લુકોઝ બને। કાર્બોદિત પદાર્થનું શું થાય બેટા? વિઘટન થાય ને એમાંથી શું બને? ગ્લુકોઝ બને। અને પછી એ ગ્લુકોઝ જે છે ને એ આપણા શરીરના કોષમાં જાય। ગ્લુકોઝ ક્યાં જાય? આપણા શરીરના કોષમાં। પછી આપણા શરીરના કોષમાં ઓક્સિજન તો હોય જ તે, કારણ કે આપણે સાથે સાથે શ્વાસોશ્વાસે કરતા હોઈએ, એટલે શ્વાસોશ્વાસનો ઓક્સિજન આપણા કોષમાં જાય, અને આપણે જે ખોરાક ખાધેલો છે એમાંથી જે ગ્લુકોઝ છે એ પણ આપણા કોષમાં જાય। એટલે ગ્લુકોઝ અને ઓક્સિજન બંને એકબીજા સાથે જોડાય અને ઉર્જા ઉત્પન્ન કરે, શક્તિ ઉત્પન્ન કરે, જેનાથી હું બોલી શકું, તમે સાંભળી શકો, જુદા જુદા આપણે કાર્ય કરી શકીએ છીએ। એ આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે શ્વસનની પ્રક્રિયા કહેવાય, કારણ કે શ્વસનને કારણે આ શક્ય બન્યું છે। એટલે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉર્જા હંમેશા ગરમ જ હોય, ઉર્જા હંમેશા કેવી હોય? ગરમ જ હોય। એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે શ્વસનની પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એવું કહેવાય। હવે એનું હું સમીકરણ તમને બતાવવા આખું કે ખોરાક કઈ રીતે ખાવે। આપણે ખોરાકમાં કયો પદાર્થ લઈએ છીએ? હે, કયો પદાર્થ લઈએ છીએ? ગ્લુકોઝ। ગ્લુકોઝનું અણુસૂત્ર કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ મારફતે શરીરની બહાર, પ્લસ શું બનાવે? પાણી એ ક્યાં ચાલ્યું જાય? લોહીમાં, અને પ્લસ સાથે શું ઉત્પન્ન કરે? ઉર્જા। કેવી ઉર્જા? ઉષ્મા ઉર્જા। કેવી ઉર્જા? ઉષ્મા। તો શ્વસનની આ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે, કારણ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે। તેમાં કેવી પ્રક્રિયા ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે। રેડી? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે આ લેક્ચર છે તે સંપૂર્ણ પૂરો થાય છે, સંપૂર્ણ।